फ्रेंड्स वेलकम टू न्यू लेक्चर ने आपणो 18મું चेप्टर वन्यजीवन आपणे लई रह्या छीए अने वन्यजीवन वन्य प्रकृतिनी विविधता विषे आपणे वात करी रह्या हता। ભારતમાં જે વન્ય પ્રજાતિઓ જોવા મળે છે, વન્ય જીવોની જે પ્રજાતિઓ કુલ જોવા મળે છે એમાં 81,251 પ્રજાતિઓ, જે વિશ્વની 15,00,000 પ્રજાતિઓની કહી શકાય એ ભારતમાં જોવા મળે છે। આમ ભારતમાં ઘણું બધું વન્યજીવન વૈવિધ્ય જોવા મળે છે। આને કારણે ભારત છે એ વન્યજીવન વિવિધતાને હિસાબે ખૂબ જ અગ્રણી અને સંપન્ન રાષ્ટ્ર કહી શકાય। આગળ આપણે વાત કરીએ મિત્રો તો ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વિશે આપણે વાત કરી ગયા છીએ, ત્યારબાદ ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ વિશે પણ આપણે વાત કરી ગયા છીએ, અને હવે આપણે જોવાના હતા વન્યજીવો અને એની સંરક્ષણની જરૂરિયાત કઈ રીતે, વન્યજીવો કઈ રીતે અગત્યના છે અને એની સંરક્ષણની જરૂરિયાતો કઈ રીતે અગત્યની છે। મિત્રો ભૂતકાળ તરફ આપણે નજર દોડાવીએ તો આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા ઘણા બધા થોડા દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। વન્યજીવોનું જે અસ્તિત્વ છે એની ઉપર જોખમ તોળાઈ રહ્યું છે। આજથી 100 વર્ષ પહેલાં વાઘ છે એ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા, આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2,226 જેટલો જ છે। છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી પણ છે, તે એક સારી નિશાની પણ ગણી શકાય। મિત્રો દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની જે દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના રહેશે। મિત્રો ખાસ કરીને આપણે જોઈએ છીએ કે દુધાળાના પશુઓની જે સારવાર છે એમાં વપરાતી અમુક પ્રતિબંધિત દવાઓ છે, જેમાં ખાસ કરીને ડાયક્લોફેન્સ, અને આ દવાના વપરાશથી દૂષિત થયેલું માંસ જે દુધાળુ પશુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમનું માંસ છે એ ગીધ ખાય છે। આ દવાના કારણે જે માંસ દૂષિત થઈ જાય છે એના કારણે ગીધ છે એ હવે નામશેષ થવાના આરે રહી ગયા છે। 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે। 20મી સદીની જ્યારે શરૂઆત હતી ત્યારે જે જંગલોમાં ચિત્તા જોવા મળતા હતા મિત્રો, આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે। ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા। ગીરના આપણા અહીંયા જૂનાગઢના જે ગીરના એશિયાઈ સિંહો છે મિત્રો, એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલો પૂરતા જ મર્યાદિત રહી ગયા છે। સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં સિંહો અત્યારે છે। એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા પણ આજે ઘટી છે। વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે। તમામ જીવસૃષ્ટિની જે સાયકલ છે એના અભિન્ન ભાગ તરીકે વન્યજીવ સૃષ્ટિ એક અગત્યનો ભાગ છે। પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો પણ સૂચવે છે। જ્યાં વન્યજીવોની સંખ્યામાં જે ઘટાડો થાય છે એ પર્યાવરણની સાયકલ છે એ તૂટે છે અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો છે એ સૂચવે છે। આ બાબત ખૂબ ચિંતાજનક છે। ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે। આપણે વાત કરીએ તો ગુજરાતના જે પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી જે કહી શકાય શ્યામ ગરુડ એ ક્યારેક જ હવે જોવા મળે છે। વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે લગભગ ભાગ્યે જ નજરે પડે છે। આવા ઘણા બધા પ્રાણીઓ છે એ અત્યારે નામશેષ થવાના આરે છે। માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના જે અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો અત્યારે આપણે કરવાનો છે અને કરી રહ્યા છીએ એ સ્વાભાવિક છે। હજુ પણ સમય છે, વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવો છે એ આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો જ વારો આવશે। મિત્રો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની જો વાત કરીએ તો અહીંયા સરસ મજાનું કોષ્ટક તમને આપ્યું છે અભયારણ્ય, અને એને આ અભયારણ્ય છે એ કયા વન્યજીવોને પ્રોટેક્શન પૂરું પાડે છે એ દર્શાવે છે। તો કાંજીરંગા અભયારણ્ય છે, અસમમાં આવેલું છે, એ ગેંડા જંગલી ભેંસ અને હરણ માટે અભયારણ્ય પ્રદાન કરે છે। ત્યારબાદ થરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે, રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ જેવા પશુઓને તે પોતાનું સંરક્ષણ પૂરું પાડે છે। ત્યારબાદ કાન્હા મધ્યપ્રદેશમાં આવેલું છે, કાન્હા અભયારણ્ય જે વાઘ અને સાબરને રક્ષણ પૂરું પાડે છે। ગુજરાતમાં આવેલું છે જે કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ જેવા પશુઓને રક્ષણ પૂરું પાડે છે।
ત્યારબાદ કેવલાદેવ જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે એ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે, ખાસ કરીને પાયાવર અને સ્થાનિક પક્ષીઓ. બાંદીપુર કર્ણાટકમાં આવેલું છે જે હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા માટેનું છે. દચીગામ જે કાશ્મીરમાં આવેલું છે, હામુર, કાશ્મીરી હરણ, કસ્તુરી મૃગ માટે રક્ષણ પૂરું પાડે છે. ત્યારબાદ કોર્બેટ હિમાલયની તળેટીમાં જોવા મળે છે, વાઘ, હાથી, દીપડો અને હરણને પોતાનું રક્ષણ પૂરું પાડે. સરસ મજાનો નકશો અહીંયા તમને પ્રદર્શિત કરવામાં આવ્યો છે કે જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે એ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મિત્રો, નકશો આમ તો જુઓ, ભારતના નકશામાં જે જગ્યાઓ તમને પ્રદર્શિત કરવામાં આવે છે પરીક્ષાની દ્રષ્ટિએ 4 માર્ક્સમાં તમને પૂછાય છે. 10મા ધોરણમાં જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે 4 માર્ક્સમાં નકશો પૂછાશે. તમામ નકશામાં જે વસ્તુઓ પૂછાય છે એ તમને રાજ્ય સાથે સંબંધિત કરીને ચિહ્નો સાથે દર્શાવવાની હોય છે. દરેક સિલેબસમાં નકશાઓ આપણે જોતા જ હોઈએ છીએ દરેક પ્રકરણમાં. અને 10મા ધોરણમાં તમે જ્યારે NCERTમાં આવશો ત્યારે તમામ ચેપ્ટરમાંથી એક એક મુદ્દો, એવું નથી કે માત્ર રાષ્ટ્રીય ઉદ્યાનો જ દર્શાવવાના છે, તમારે જમીન દર્શાવવી પડશે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ એક દર્શાવવું પડશે, એક મેદાનો દર્શાવવો પડશે, તમામ વસ્તુ, તમામ આબોહવા દર્શાવવી પડશે. તમામ પ્રકરણમાંથી એક એક મુદ્દો તમારે આખા નકશામાં દર્શાવવાનો રહેશે. એટલે તમામ પ્રકરણના જે નકશાઓ છે એ ખૂબ જ અગત્યના રહેશે. તો નકશો છે એ ખાસ કરીને જોવો અને એનો અભ્યાસ કરવો. કઈ નિશાની કઈ વસ્તુને પ્રદર્શિત કરે છે? ત્રિકોણ છે એ રાષ્ટ્રીય ઉદ્યાનને પ્રદર્શિત કરે છે, તો રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે તો એની યાદી બનાવવી. ત્યારબાદ સ્ટાર છે એ કઈ વસ્તુને પ્રદર્શિત કરે છે, તો સ્ટાર છે એ પક્ષી અભયારણ્યને પ્રદર્શિત કરે છે, તો એની એક અલગ યાદી બનાવવી. રાજ્ય વાઇઝ, રાજ્યના સંદર્ભે, રાજ્યમાં, રાજ્યની વર્ગીકરણમાં. ત્યારબાદ સરસ મજાનો ફરીથી એક પોતાની રીતે આ નકશો ડ્રો કરવાનો પ્રયત્ન કરવો. આવી રીતે નકશાનો અભ્યાસ કરી શકાય. મિત્રો, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો દર્શાવતો નકશો આપણે જોયો. ત્યારબાદ આપણે જોઈએ વન્યજીવો પરના જોખમો કઈ રીતે, કેવી રીતે. તો આધુનિક યુગમાં માનવીના લોભ અને લાલચ અને વિકાસની અડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ખાસ કરીને માનવીની જે લોભ અને લાલચ છે અને વિકાસની અડફેટે સમગ્ર જીવસૃષ્ટિ અત્યારે ક્યાંક ને ક્યાંક હતાહત થઈ રહી છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. મુખ્ય કારણોની જો આપણે વાત કરીએ, આ તમામ પ્રજાતિઓના લુપ્ત થવા પાછળના કારણમાં જો આપણે ખાસ વાત કરીએ તો જંગલોનો નાશ. માણસ પોતાની જે વિકાસના અર્થે જંગલોનો સતત અને સતત નાશ કરી રહ્યો છે. આ જંગલ વિસ્તારના ઘટાડાથી જે કુદરતી પ્રાણીઓ છે, કુદરતી આવાસ છે જેમના, એ પ્રાણીઓ આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર પણ એક મોટી સમસ્યા છે. ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે કે જેની આ તમામ વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગી હોય છે, અથવા તો અલગ અલગ જગ્યાએ ઉપયોગી થતી હોય છે, ક્યાંક ઔષધિઓમાં પણ ઉપયોગી થતી હોય છે. તો આ મેળવવા માટે એમનો જે શિકાર કરવામાં આવે છે એ પણ એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી જન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થઈ છે. હવે જંગલોમાં જે પાલતુ ચરાણ હતું, પાલતુ પક્ષીઓનું જે ચરાણ હતું, તૃણાહારી વન્યજીવો જેને કહી શકાય, એના ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર પણ માઠી અસર થઈ છે. જંગલોમાં જે પાલતુ પશુઓનું ચરાણથી તૃણાહારી જે વન્યજીવો છે એને ખોરાકની અછત થઈ છે. જંગલોમાં જે પાલતુ પશુઓનું ચરાણ કરવામાં આવે છે એના હિસાબે ત્યાંના જે સ્થાનિક તૃણાહારી પશુઓ છે એને આની ઘાસચારાની અછત ઊભી થાય છે અને એની સંખ્યા પર પણ માઠી અસર જોવા મળે છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પણ પૂરતો શિકાર નથી મળતો, એ સ્વાભાવિક છે. આથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું પણ મારણ કરે છે. ઘણી વખત માંસાહારી પ્રાણીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ કે માનવ વસ્તીમાં પણ આવી ચડે છે અને ત્યાંના સ્થાનિક પશુઓનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો વધાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં પણ લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘણી બધી ઘાતક છે. માણસ જે પોતાના વિકાસ માટે ઘણા બધા હથકંડાઓ અપનાવીને પ્રદૂષણ ફેલાવે છે, એ પણ ત્યાં આવાસોમાં પહોંચી પ્રદૂષણની અસર પણ ઘાતક નીવડે છે.
આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર પણ માઠી અસર થાય છે. અહીં સરસ મજાનો તમને એક મુદ્દો, આટલો જાણવું તમને ગમશે, કે ઘરે આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો આપણે જોઈ શકીએ છીએ. આજથી 10-15 વર્ષ પહેલાં ચકલીઓની સંખ્યા ખૂબ જ જોવા મળતી, જ્યારે અત્યારે ચકલીઓ નામશેષ થઈ હોય એવું આપણને દેખાય છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. સિંહ એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે અને સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ આપણું ગીરનું ઘરેણું, ત્યારબાદ ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા જે પ્રાણીઓ છે એ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે. જંગલી ભેંસ જેને ભારતીય બાયસન કહેવામાં આવે છે, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી હવે લુપ્ત થયા છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. કચ્છનું જે રણ અભયારણ્ય છે મિત્રો, એ ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ગુજરાતની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અભયારણ્યની દ્રષ્ટિએ, અભયારણ્ય સંદર્ભે ગુજરાતનું કચ્છનું રણ સૌથી મોટું અભયારણ્ય કહી શકાય વિસ્તારની દ્રષ્ટિએ. પોરબંદર પક્ષી અભયારણ્યનું ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણો સર્જાય છે. વન્યજીવોના જે ખોરાકની ઘટ છે, આવાસની ઘટ છે, એના કારણે માનવ વસ્તી તરફ ક્યારેક આવી જાય છે અને વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથે અથડામણો સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. આને કારણે ઘણી વખત માનવ રોષનો ભોગ બને છે વન્યજીવો અને પોતાનો જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોની ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે. દક્ષિણ વિસ્તારની જો વાત કરીએ તો દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં જે હાથીઓના ઝુંડ આવે છે એ કૃષિ વિસ્તારોમાં ભારે ઉત્પાદ મચાવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વન્યજીવન સંરક્ષણના ઉપાયો, શું શું ઉપાયો કરી શકાય અને શું શું થયા છે. તો જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારોની જાળવણી કરવા માટે ઉત્તરોત્તર સતત વધારો થાય, જંગલ વિસ્તારોનો વધારો થાય એ માટે સતત અને ચુસ્ત લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. કાયદાકીય અમલની જોગવાઈ થઈ શકે એટલા માટે આપણે પણ સૌએ પ્રતિબદ્ધ બનવું જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રતાએ ગણી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જે સામાજિક સંસ્થાઓ છે એમને આ બાબતને ટોચની અગ્રતા ગણી અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. શાળાના અભ્યાસક્રમોમાં પણ આ તમામ બાબતની જાગૃતિ લાવવી જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. મિત્રો, જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષી ઉમાળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રય જે જળકાંઠે વસતા પક્ષીઓ છે એ પક્ષીઓની જરૂરી પરિવેશ, તળાવો, ખેતર શેઢાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તારની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાંની વિશે વાત કરીએ આપણે તો એ સરસ મજાનું તમને વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા સરકાર દ્વારા પગલાં લેવાયા છે એ અહીંયા આપવામાં આવેલું છે. તો આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા એની ઇતિહાસમાં જાણ છે. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ કરવામાં આવી છે. ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે.
देश में 2014 की स्थिति 503 अभयारण्यों 102 राष्ट्रीय उद्यानों त्यार अने साथोसाथ 14 जैव आरक्षित क्षेत्र की रचना पण करवामां आवी छे। जे पैकीना 22 अभयारण्यों अने 4 राष्ट्रीय उद्यानों अने 1 जैव आरक्षित क्षेत्र गुजरात में पण छे, जेना अस्तित्व माटे जोखम छे अने विनाशने आरे छे एवी विशिष्ट प्राणी प्रजातिओ माटे खास संरक्षण की योजनाओं बनावामां आवी छे। जेमांथी केटलीक वन्य संरक्षण योजना की आपणे वात करिए तो बाघपर योजना, प्रोजेक्ट टाइगर। तो देश में वाघनी घटती जती संख्या अने शिकारना भय सामे आ परियोजना 1973 में 9 आरक्षित विस्तारों साथे अमल में मुकाई थी, जे अंतर्गत 48 विस्तारों ने हाल आवरी लेवाया। जयरे वाघ परियोजना आई प्रोजेक्ट टाइगर जयरे अमली में आयो 1973 में, तरह 9 आरक्षित क्षेत्रों विस्तारों पर तो सुविधा थतु, हवे 48 विस्तारों ने मां आवरी लेवामां आव्या छे। त्यारबाद सिंह परियोजना, तो एक समय एशियाई सिंहों एशिया उपमहाद्वीपना ईरान सुधी विहरता था, तेना शिकार अने जंगलों विनाश थी हाल मात्र सौराष्ट्र द्वीपकल्पना गीर जंगल पूरता सीमित थई गया छे। एक तबक्के आ विस्तार में आ संख्या मात्र 100 थी पण नीचे आवी गई थी। एशियाई सिंहोना संरक्षण माटे 1972 में गोरमा गीर में योजना शुरू थी। आ उपरांत काश्मीरी बारासिंगा नामनी दुर्लभ हरणनी प्रजाति माटे हंगूल परियोजना, खारा पाणीना मगरमच्छ माटे मगरमच्छ परियोजना, भारतीय गेंडाना संरक्षण माटे गेंडा परियोजना, हिमदीपड़ा परियोजना मुख्य गणावी शकाय। मित्रों, वन्य जीव सृष्टिना बचाव अने संरक्षण माटे समाज अने सरकार द्वारा दृढ़ इच्छा दाखवीने साची दिशामां पगला भराय तो वन्य जीव संरक्षण थई शक्य छे। विकासनी साथे साथे पर्यावरणना जतननो मंत्र सिद्ध करवा आपणे सहुए प्रतिज्ञाबद्ध थई प्रयासो करवो जोईए। અહીંયા સરસ મજાનું આટલું જાણવું ગમશે એનું કોષ્ટક, એમાં રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ, સ્થાપના, કેટલો વિસ્તાર આવરી લેવામાં આવે છે, જિલ્લો અને કયા કયા પ્રાણીઓનો એમાં સંરક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975માં ની સ્થાપના થઈ, 258.71 ચોરસ કિલોમીટરમાં આ વિસ્તાર આવેલો છે। વિસ્તારમાં અભયારણ્ય આવેલું છે, જૂનાગઢ જિલ્લામાં છે। સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર માટે આ ઉદ્યાન છે। ત્યારબાદ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 1976માં અમલીકરણ થયું છે, 34.08 ચોરસ કિલોમીટરમાં આ ઉદ્યાન આવેલું છે। ભાવનગર જિલ્લો કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાળ પ્રાણીઓને સંરક્ષણ આપે છે। ત્યારબાદ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979માં આની શરૂઆત થઈ, સ્થાપવામાં આવ્યું, 23.99 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે। નવસારી જિલ્લો છે, દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગાના પ્રાણીઓને રક્ષણ આપે છે। ત્યારબાદ ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, તો 1982માં 162.89 ચોરસ કિલોમીટરમાં પ્રસરેલું છે, કચ્છનો અખાત અને જામનગર જિલ્લામાં આવેલું છે। સમુદ્રી ઘોડો, કોરલ, સેલીફિશ, ઓક્ટોપસ, આયસ્ટર, ડોલ્ફિન અને ડુગોંગ નામની જે માછલીઓ છે, દરિયાઈ જીવો છે, એને રક્ષણ આપતું ઉદ્યાન છે। મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ। સ્વાધ્યાય તમારા હોમવર્ક પૂર્વે હોમવર્ક સંદર્ભે તમે તમારી વર્કબુકમાં, ફેરબુકમાં લખી શકો છો, લખી જ લેવાનું છે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું। ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ।